ધાગંદ્રાની SBI બેંકના કર્મચારી રચિત મુકેશભાઈ શાહ વિરમગામના વતની છે તથા બંધન બેંકના કર્મચારી રણછોડભાઈ કાળુભાઈ કગથરા વિરમગામના ભોજવા ગામના વતની હોય જે બંને બેંક કર્મચારી દરરોજ પોતાની ફરજ આપવા અને સાંજે પોતાના વતન ચાલ્યા જતા હતા જ્યારે જાહેરનામા મુજબ લોકડાઉન સમયે એક પણ જિલ્લામાંથી બીજા જિલ્લામાં પાસ કે પરમિટ વગર પ્રવેશવું ગુનો બને છે જેથી આ બંને કર્મચારી દરરોજ પોતાની વતનથી અપડાઉન કરતા હોય અને એ બાબતે ધાગંદ્રાના કલેક્ટરને ધ્યાને આવતા કલેક્ટરે તાત્કાલિક તપાસ કરી બેંકના બંને કર્મચારી ઉપર જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરાવી હતી જેથી ધાગંદ્રા નાયબ પોલીસ અધ્યક્ષ RB દેશના દ્વારા આ બંને બેંક કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં બીજા લોકડાઉન દરમિયાન સરકારશ્રીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે માનનીય SP શ્રી સુરેન્દ્રનગર દ્વારા અવારનવાર જિલ્લાઓમાં સૂચન કરવામાં આવે છે જે અનુસંધાને ગઈકાલ રોજ SBI બેંકના મેનેજર શ્રી રચિતભાઈ મુકેશભાઈ શાહ તેમજ રણછોડભાઈ કાળુભાઈ કથગરા બંધન બેંકના કર્મચારી તેઓ અમદાવાદ જિલ્લામાંથી સુરેન્દ્રનગર ખાતે અપડાઉન કરતા હોવાનું ધ્યાન પર આવતા તેઓને ક્વોરન્ટાઇન કરી અને તેમના વિરુદ્ધમાં નિયમોનુસાર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ તમામ વ્યક્તિઓને મારી અપીલ છે કે જેઓ સરકારી કર્મચારી હોય યા અન્ય નાગરિક વ્યક્તિ હોય કોઈ પણ કારણોસર અન્ય જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવે નહીં અને નિયમનો ભંગ કરે નહીં જેથી કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ ઊભી ના થાય એટલે તમામને મારી અપીલ છે કે જેઓ જ્યાં છે ત્યાં રહે અને સ્વસ્થ રહે।